નમસ્કાર, રામાણીસ કન્સેપ્ટ ટોકમાં આપનું સ્વાગત અને કરંટ ન્યૂઝ બુલેટિન સાથે ફરી એક વખત હું આપની સમક્ષ હાજર થઈ ગયો છું. વિવેક, 7 નવેમ્બરથી 13 નવેમ્બરના એ તમામ મહત્વપૂર્ણ બનાવો પર નજર કરીશું કે જે જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાના પરિપ્રેક્ષ્યમાં આપના માટે ખૂબ મહત્વના છે. તો આવો સૌ પ્રથમ નજર કરીએ હેડલાઇન્સ પર. હાલમાં 5 થી 8 નવેમ્બર દરમિયાન કલકત્તામાં 5મા ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2019નું કરવામાં આવ્યું છે આયોજન. વેપાર નીતિ પર સુરજીત એસ ભલ્લાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સલાહકાર સમૂહે સરકારે એલિફન્ટ બોન્ડ જાહેર કરવાની આપી સલાહ. યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં 180 દેશો સાથે અન્ય 66 દેશોને સામેલ કરતા નવેમ્બર 2019માં તેમાં કુલ 296 શહેરો સામેલ થશે. આરબીઆઈની સ્થાપેલ તપન રેની અધ્યક્ષતામાં કાર્યરત એક સમૂહે કોર ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ માટે કડક કોર્પોરેટ દિશાનિર્દેશો કર્યા જાહેર. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં જહાજ રાણી મંત્રાલય દ્વારા પહેલા બિમસ્ટેક બંદરગાહ સંમેલનનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન. આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે શુક્રવારના રોજ પોતાની બેઠકમાં ભારતને 2023 પુરુષ હોકી વિશ્વકપની મેજબાની માટે પસંદ કર્યું. ઇન્ફોસિસ વિજ્ઞાન ફાઉન્ડેશને તેની 11મી વર્ષગાંઠ નિમિત્તે ઇન્ફોસિસ પુરસ્કાર 2019ની કરી જાહેરાત. હાલમાં દુનિયાભરના 153 દેશોના લગભગ 11,000થી વધુ વૈજ્ઞાનિકોએ વૈશ્વિક જળવાયુ કટોકટીની કરી જાહેરાત. બાર નવેમ્બરના રોજ ગુરુ નાનકજીના પ્રકાશ પર્વ નિમિત્તે તેમની 550મી જન્મ જયંતિની કરવામાં આવી ઉજવણી. તો સૌપ્રથમ વાત કરીએ એલિફન્ટ બોન્ડ પર. હાલમાં જ વ્યાપારી નીતિ પર સુરજીત એસ ભલ્લાની અધ્યક્ષતામાં રચિત ઉચ્ચસ્તરીય સલાહકાર સમૂહ HLAGએ સરકારને એલિફન્ટ બોન્ડ જાહેર કરવાની સલાહ આપી છે. એલિફન્ટ બોન્ડ કોઈ રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવતો 25 વર્ષીય સ્વતંત્ર બોન્ડ હોય છે. આ બોન્ડ તે લોકો માટે જાહેર કરાય છે જે પોતાની પહેલાંથી જાહેર ન થયેલી આવકને જાહેર કરતા હોય. ગ્રાહક પોતાની જાહેર ન થયેલી આવકનો 40% એલિફન્ટ બોન્ડમાં રોકાણ કરશે તથા તેમને એક નિશ્ચિત કૂપન સિક્યોરિટી આપવામાં આવશે. ઉચ્ચસ્તરીય સલાહકાર સમૂહ એટલે કે HLAG વિશે જાણકારી મેળવીએ તો HLAGની વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત સ્થાપના કરાઈ હતી. ઉચ્ચસ્તરીય વેપાર પેનલનું અનુમાન છે કે તેનાથી ભારતના વિદેશોમાં જમા કાળાધનનું લગભગ $500 બિલિયન સુધીનું નવું નાણું પ્રાપ્ત થશે. તેથી વાસ્તવિક વ્યાજદરમાં પણ ભારે ઘટાડો આવશે અને રૂપિયાને મજબૂતી આપવામાં પણ મદદ મળશે. આ બોન્ડથી પ્રાપ્ત રકમનો ઉપયોગ માળખાગત સુવિધા પરિયોજના માટે થશે. આ સિવાય બોન્ડથી પ્રાપ્ત રકમનું 45% જમાકર્તાની પાસે જમા કરાવવામાં આવશે અને બાકીના 15% રકમ સરકાર દ્વારા કરના સ્વરૂપે વસૂલ કરવામાં આવશે. આવક જાહેર કરનારને વિદેશી ચલણ, કાળા નાણાંના કાયદા અને કરને લગતા કાયદા સહિત બધા કાયદાની પ્રતિરક્ષા કરવી પડશે. જાહેર ન થયેલી સંપત્તિવાળા લોકો માત્ર 15% કરની ચૂકવણી કરશે અને એલિફન્ટ બોન્ડની જોગવાઈ અંતર્ગત તેમના માટે કોઈ પણ પ્રકારનો દંડ નહીં હોય. ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, આર્જેન્ટિના અને ફિલિપિન્સ જેવા દેશોએ પણ કોઈ જ દંડ વિના જોખમના જાહેર ન થયેલા આવકનો ખુલાસો કરનાર વ્યક્તિ માટે માફીની યોજનાઓ શરૂ કરી દીધી છે. આગળ વાત કરીએ યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક પર. તો હાલ નેટવર્કમાં 180 શહેરો સામેલ છે જે યુનેસ્કોએ વર્તમાનમાં બીજા 66 શહેરોને સમાવેશ કર્યો છે, જેથી નવેમ્બર 2019ની સ્થિતિએ આ નેટવર્કમાં હવે 246 શહેરો સામેલ થયા, જેમાં ભારતના પણ 2 શહેરો નેટવર્કમાં સામેલ કરાયા છે. પહેલું મુંબઈ અને બીજું હૈદરાબાદ. આ પહેલાં ચેન્નાઈ, વારાણસી અને જયપુર આ નેટવર્કમાં સામેલ છે. યુનેસ્કો દ્વારા યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક બનાવવામાં આવ્યું અને આ નેટવર્કમાં એવા શહેરોનો સમાવેશ થાય છે જેમાં શહેરી વિકાસમાં ક્રિએટિવિટીનો ખૂબ મોટો ફાળો હોય. જેમ કે મુંબઈ. મુંબઈમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિકસિત હોવાથી ટુરિઝમ ડેવલપમેન્ટને પ્રોત્સાહન મળ્યું છે. તેનો
સૌથી મોટો અને મહત્વનો ફાળો મુંબઈના વિકાસમાં થયો છે. હૈદરાબાદની વાત કરીએ, હૈદરાબાદની બિરયાની વિશ્વ પ્રસિદ્ધ છે અને તેમાં ઘણા બધા પર્યટકો જમવાના શોખીન હોવાને લીધે હૈદરાબાદ જાય છે, કારણ કે ત્યાં ખોરાકની જે વિવિધતા જોવા મળે છે. આ બાબતે હૈદરાબાદના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ નેટવર્કમાં સામેલ થવાથી જે તે શહેરોને ખૂબ મોટા ફાયદા થાય છે, જેમ કે પોતાના શહેરની ક્રિએટિવિટી બીજા શહેરમાં સ્થાપિત કરી શકે અને બીજા શહેરોને પણ તેનો લાભ મળી શકે. આ નેટવર્કમાં સામેલ થવા માટે મુખ્ય 7 પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે, જેમાં પહેલું છે ક્રાફ્ટ અને ફોક આર્ટ્સ, બીજું મીડિયા આર્ટ્સ, ત્રીજું ફિલ્મ, ચોથું ડિઝાઇન, પાંચમું ગેસ્ટ્રોનોમી એટલે કે જમવાની આઇટમ બનાવવી અને પસંદ કરવાની કળા, સાહિત્ય અને મ્યુઝિક. ચેન્નાઈ અને વારાણસીને મ્યુઝિકના વિકાસને લીધે આ નેટવર્કમાં સ્થાન મળ્યું છે, જ્યારે જયપુરને ક્રાફ્ટ અને ફોક આર્ટના વિકાસને લીધે નેટવર્કમાં સામેલ કરાયું હતું. આગળ વાત કરીએ કોર રોકાણ કંપનીઓ પર, તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા રચેલ તપન રેની અધ્યક્ષતામાં કાર્યરત એક સમૂહે કોર ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ માટે કડક કોર્પોરેટ વહીવટી નીતિ અને નિયમોનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. કોર રોકાણ કંપનીઓ પર લાગુ થતા વિનિયામક નીતિ નિયમો અને માળખાની સમીક્ષા કરવા માટે આરબીઆઈએ આ કાર્યદળની રચના કરી છે. કોર રોકાણ કંપની તો સીઆઈસી ગેર બેન્કિંગ નાણાકીય કંપની એટલે કે એનબીએફસી છે, જેની સંપત્તિ 100 કરોડથી વધુ હોય અને જે આરબીઆઈની અમુક શરતોના આધારે શેર અને ડિબેન્ચરના અધિગ્રહણનો વ્યવસાય કરતી હોય. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, બોન્ડ, ડિબેન્ચર, લોન અથવા તો લોનમાં રોકાણના સ્વરૂપમાં સીઆઈસી પોતાની શુદ્ધ સંપત્તિના 90%થી ઓછી રાખી શકતી નથી. 100 કરોડ રૂપિયાથી ઓછી સંપત્તિ ધરાવતા સીઆઈસીએસને આરબીઆઈની નોંધણી અને વિનિમયનની છૂટ માત્ર ત્યારે આપવામાં આવે છે જ્યારે તે નાણાકીય ક્ષેત્રમાં વિદેશી રોકાણ કરવા ઈચ્છતી હોય. આગળ જોઈએ નૌસૈનિક અભ્યાસ સમુદ્ર શક્તિ. નૌસૈનિક અભ્યાસ સમુદ્ર શક્તિનું આયોજન બંગાળની ખાડીમાં થયું. તેમાં ભારતીય નૌસેનાનું યુદ્ધ જહાજ કોર્વેટ આઈએનએસ કામોર્તા અને ઇન્ડોનેશિયા યુદ્ધ જહાજ કેઆરઆઈ ઉસ્માન હારૂન ભાગ લઈ રહ્યા છે. 12 નવેમ્બર 2018ના રોજ ભારત ઇન્ડોનેશિયા વચ્ચે પહેલા દ્વિપક્ષીય નૌસૈનિક અભ્યાસ સમુદ્ર શક્તિનું આયોજન થયું. આ સંયુક્ત યુદ્ધાભ્યાસમાં પરસ્પર સંબંધ યુદ્ધાભ્યાસ, વાયુરક્ષા યુદ્ધાભ્યાસ, ફાયરિંગ ડ્રીલ, હેલિકોપ્ટર સંચાલન અને બોર્ડિંગ ઓપરેશન સામેલ છે. હવે વાત કરીએ બિમસ્ટેક બંદરગાહ સંમેલન પર. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં જહાજ રાણી મંત્રાલય દ્વારા પહેલા બિમસ્ટેક બંદર સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સંમેલનનો ઉદ્દેશ્ય આયાત નિકાસ તથા તટીય જહાજને પ્રોત્સાહિત કરી આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવાની સંભાવનાને શોધવાનું છે. બિમસ્ટેકના 7 સભ્ય દેશોની સાથે વેપાર અને અલગ અલગ જહાજ સંઘોના વરિષ્ઠ અધિકારીઓએ પણ 2 દિવસીય સંમેલનમાં ભાગ લઈ ચર્ચા કરી. આ સંમેલન દરમિયાન કુલ 5 સત્ર થયા. પહેલા સત્રનો ઉદ્દેશ્ય બંદર ઉપર આધારિત ઔદ્યોગિક અને પર્યટન વિકાસના ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા અને બંદરની નજીક ઔદ્યોગિક ક્લસ્ટર વિકસિત કરવા પર ચર્ચાનો હતો. બીજા સત્રનો ઉદ્દેશ્ય બહોળી પુરવઠા શૃંખલા અને ઉપલબ્ધ સંસાધનોની પૃષ્ઠભૂમિમાં બંદર તથા ટર્મિનલની ઉભરતી ભૂમિકા પર ચર્ચા કરવાનો. અને ત્રીજા સત્રનો ઉદ્દેશ્ય સુરક્ષા સમસ્યા પર ચર્ચા કરવાનો હતો અને આ સત્રનો વિષય સુરક્ષિત અને સંરક્ષિત બંદર હતા. ચોથું સત્ર પોર્ટ સર્વિસીસ ડિલિવરિંગ વેલ્યુ પર આધારિત હતું, જેનો ઉદ્દેશ્ય કારોબારી સુગમતા માટે ઉઠાવાયેલા વિભિન્ન બાબતો પર ચર્ચાને એક મંચ આપવાનો. અને અંતિમ 5મા સત્રનો ઉદ્દેશ્ય ગ્રીન પોર્ટ ઓપરેશન્સ અર્થાત પર્યાવરણ અનુકૂળ બંદર સંચાલન પર આધારિત હતો. બિમસ્ટેક વિશે પણ આ ક્ષણે વાત કરી લઈએ. બિમસ્ટેક એક ક્ષેત્રીય સંગઠન છે જેમાં બંગાળના ખાડી ક્ષેત્રના આસપાસના 7 દેશો ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, ભૂતાન અને નેપાળ સામેલ છે. આ સંગઠન ક્ષેત્રીય એકતાનું પ્રતિનિધિત્વ કરે છે. બિમસ્ટેકનો ઉદ્દેશ્ય ક્ષેત્રીય સંસાધનો અને ભૌગોલિક લાભનો ઉપયોગ કરી સામાન્ય હિતના અલગ અલગ ક્ષેત્રમાં પરસ્પર સહયોગથી વેપારમાં તેજી લાવવી અને વિકાસને ગતિ આપવાનો છે. હવે વાત કરીએ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની એક પ્રાચીન શ્રેણી ધ્રુપદ પર. તો હાલમાં ધ્રુપદ ઉસ્તાદ અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત રમાકાંત ગુંદેચાનું નિધન થયું છે. ધ્રુપદ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની પ્રાચીન શ્રેણી છે. ધ્રુપદ રચનાઓમાં 4 થી 5 પદો હોય છે અને તે રચનાઓ જોડમાં ગાવામાં આવે છે. આ ગાયન શૈલીમાં ભક્તિરસ, વીરરસ, શાંતરસ તથા શૃંગાર રસની પ્રધાનતા રહેલી જોવા મળે છે. આ શૈલીના વિકાસમાં સંગીત સમ્રાટ તાનસેન અને તેમના ગુરુ સ્વામી હરિદાસનું મહત્વનું યોગદાન છે. આ શૈલીમાં સંસ્કૃત શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનો ઉદ્ગમ મંદિરોમાં થયો હતો. ધ્રુપદ શબ્દ ધ્રુવ પ્લસ પદથી મળી અને બન્યો છે, જેનો અર્થ છે નિશ્ચિત નિયમવાળા, જે અટલ હોય તથા નિયમમાં બંધાયેલા હોય.
તેના મુખ્ય ગાયકોમાં ડાંગર બંધુ, ગુંદેચા બંધુ, પંડિત રામચતુર મલ્લિક, પંડિત સિયારામ તિવારી વગેરે સામેલ છે. તેમને ગાતા સમયે કંઠ અને ફેફસા પર વધુ ભાર આપવામાં આવે છે અને મહત્વની વાત એ છે કે માત્ર પુરુષો જ તે ગાઈ શકે છે. હવે જોઈએ ભારતની રાષ્ટ્રીય રમત હોકીના વિશ્વકપ પર. તો આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે હાલમાં યોજાયેલી એક બેઠકમાં ભારતને 2023 પુરુષ હોકી વિશ્વકપની મેજબાની માટે પસંદ કર્યો છે, જેથી ભારત સતત બીજીવાર આ પ્રતિયોગિતાનું આયોજન કરશે. FIH અનુસાર પુરુષ હોકી વિશ્વકપ ભારતમાં 13-29 જાન્યુઆરી 2020 સુધી રમાશે. ગૌરવ લેવાની વાત એ છે કે આ નિર્ણય FIHના કાર્યકારી બોર્ડ દ્વારા લેવાયો છે અને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે સ્પેન અને નેધરલેન્ડ સાથે 22 જુલાઈ સુધી આયોજિત થનાર 2022 મહિલા વિશ્વકપમાં મેજબાની કરશે. ઉલ્લેખનીય છે કે પુરુષ અને મહિલા બંને વિશ્વકપના સ્થળોની ઘોષણા મેજબાન દેશો દ્વારા કરાઈ છે. આ રીતે ભારત 4 પુરુષ હોકી વિશ્વકપનું આયોજન કરનાર પહેલો દેશ બની ગયો છે. આ પહેલા 1982 મુંબઈમાં, 2010 નવી દિલ્હી અને 2018 ભુવનેશ્વરમાં ટુર્નામેન્ટનું આયોજન થઈ ચૂક્યું છે. આગળ જોઈએ ઇન્ફોસિસ પુરસ્કાર 2019. તો શું છે આ પુરસ્કાર? ઇન્ફોસિસ વિજ્ઞાન ફાઉન્ડેશને પોતાની 11મી વર્ષગાંઠના પ્રસંગે ઇન્ફોસિસ પુરસ્કાર 2019ની જાહેરાત કરી છે. આ પુરસ્કાર 6 અલગ અલગ શ્રેણીઓમાં આપવામાં આવે છે. આ 6 પુરસ્કારો માટે પ્રાપ્ત કરેલી કુલ 244 સૂચિમાંથી વિજેતાઓને પસંદ કરવામાં આવ્યા. વિજેતાઓની વાત કરીએ તો એન્જિનિયરિંગ તથા કમ્પ્યુટર વિજ્ઞાન ક્ષેત્રમાં સુનિતા સર્વાંગી, માનવિકીમાં મનુ એસ દેવાદેવન, ભૌતિક વિજ્ઞાનમાં મુકેશ, ગણિતમાં સિદ્ધાંત મિશ્રા, સામાજિક વિજ્ઞાનમાં આનંદ પાંડ્યાન અને જીવ વિજ્ઞાનમાં મંજુલા રેડ્ડી છે. ઇન્ફોસિસ પુરસ્કાર એક વાર્ષિક પુરસ્કાર છે. આ પુરસ્કાર ઇન્ફોસિસ વિજ્ઞાન ફાઉન્ડેશન દ્વારા સંશોધનકર્તાઓ, વૈજ્ઞાનિકો, સામાજિક વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સને આપવામાં આવે છે. દરેક વિજેતાને પુરસ્કારના રૂપમાં 22 કેરેટ સ્વર્ણચંદ્રક, એક સન્માનપત્ર સાથે $1,00,000 એટલે કે લગભગ 72 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ ભારતમાં વૈજ્ઞાનિક શોધના ક્ષેત્રમાં આપવું સૌથી વધુ રોકડનો પુરસ્કાર છે. હવે જોઈએ ગ્લોબલ ક્લાઇમેટ ઇમરજન્સી. હાલમાં વિશ્વભરમાં 153 દેશોના લગભગ 11,000થી વધુ વૈજ્ઞાનિકોએ વૈશ્વિક જળવાયુ કટોકટીની જાહેરાત કરી છે. બાયોસાયન્સ જર્નલમાં ભારતના 69 વૈજ્ઞાનિકો સહિત વિશ્વભરના 11,258 હસ્તાક્ષરકર્તાઓએ જળવાયુ પરિવર્તનના વલણને રજૂ કર્યું છે તથા તેની સાથે વ્યવહાર કરવાની પદ્ધતિઓને પણ સામેલ કરાઈ છે. જળવાયુ કટોકટીની જાહેરાત 40 વર્ષોથી વધુ સમય માટે કરાયેલા વૈજ્ઞાનિક વિશ્લેષણના ડેટા પર આધાર રાખે છે. આ ડેટામાં ઉર્જાનો ઉપયોગ, પૃથ્વીનું તાપમાન, પ્રજનન દર, કાર્બન ઉત્સર્જન, જનસંખ્યા વૃદ્ધિ, જમીનનું ધોવાણ, વૃક્ષની કાપણી, ધ્રુવીય બરફનું દ્રવ્યમાન, સકલ ઘરેલું ઉત્પાદન સહિત એક વ્યાપક ક્ષેત્રને કવર કરનાર સાર્વજનિક કારક સામેલ છે. વૈજ્ઞાનિકોએ આ 6 ક્ષેત્રોને ચિહ્નિત કર્યા જેમાં માનવને જળવાયુ પરિવર્તનના પ્રભાવોને ઓછો કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત હોવાનું સામે આવ્યું, જેમાં ઉર્જા, ઓછા સમયના પ્રદૂષક, પ્રવૃત્તિ, ભોજન, અર્થવ્યવસ્થા અને જનસંખ્યા પણ સામેલ છે. સૂચનોની વાત કરીએ તો અનેક સૂચનો વૈજ્ઞાનિકોએ આપ્યા છે, જેમાં વનસ્પતિજન્ય ભોજનનો ઉપયોગ કરવા અને માંસાહારી ભોજનનો ઉપયોગ બંધ કરવા સૂચના, કાર્બન મુક્ત અર્થવ્યવસ્થાનો વિકાસ, જીવાશ્મ ઇંધણની જગ્યાએ અક્ષય ઉર્જાનો ઉપયોગ, મિથેન ગેસ જેવા પ્રદૂષકન ઉત્સર્જન થતું રોકવું, જનસંખ્યા ઘટાડવી અને પારિસ્થિતિકી તંત્રની સુરક્ષા કરવી. હવે આગળ વાત કરીએ શાંઘાઈ સહયોગ સંગઠન સંયુક્ત અભ્યાસ પર. હાલમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શહેરી ભૂકંપ સંશોધન અને બચાવ પર શાંઘાઈ સહયોગ સંગઠન સંયુક્ત અભ્યાસ 2019નું આયોજન કરાયું. આ 4 દિવસીય અભ્યાસનું આયોજન આંતરરાષ્ટ્રીય સંશોધન અને બચાવ સલાહકાર સમૂહ એટલે કે INSARAGની કાર્યપ્રણાલી અને નિયમો અંતર્ગત થયું છે. આ અભ્યાસનો ઉદ્દેશ્ય ભૂકંપના સંદર્ભમાં મલ્ટી એજન્સી ઓપરેશનને સામેલ કરવાની સાથે જ સમન્વય અને સહયોગને વધારો આપવાના નવા અવસરોને આપવાનો છે. આ અભ્યાસમાં શાંઘાઈ સહયોગ સંગઠનના બધા સભ્ય દેશ એટલે કે 8 સભ્ય દેશ ભારત, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન પ્રતિ ભાગીદારના રૂપમાં સામેલ હતા. આ સિવાય પ્રતિભાગી દેશોના પરસ્પર સમન્વય માટે આપત્તિ પ્રક્રિયા તંત્રનો પૂર્વાભ્યાસ, જ્ઞાનની આપ લે, અનુભવ અને ટેકનિક વગેરે બતાવવાનો ઉદ્દેશ્ય છે. ભારત તરફથી SCO JTX 2019ના નવીનતમ સંસ્કરણની મેજબાની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થા દ્વારા કરવામાં આવી છે. આગળ વાત એનિમિયાની કરીએ તો હાલમાં જ ધ લાન્સોટ ગ્લોબલ હેલ્થ દ્વારા પ્રકાશિત એક સંશોધન દ્વારા આ જાણ થઈ છે કે લગભગ 1/4 પુરુષો કોઈ પ્રકારના એનિમિયાથી ગ્રસ્ત છે. સંશોધનમાં સામેલ 1 લાખ લોકો કે જેમના ઉંમર 15-54 વર્ષ વચ્ચે હતી અને તેમાંથી લગભગ 18% પુરુષોના નીચેના સ્તર પર એનિમિયા જોવા મળ્યું.
5% લોકોમાં મધ્યમ સ્તર અને 0.5% તીવ્ર અસર પર એનિમિયા જોવા મળ્યો. પુરુષોમાં એનિમિયાના કારણો થાક, ધ્યાન કેન્દ્રિત કરવામાં કઠણાઈ, આળસ વગેરે સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પુરુષોમાં થતા એનિમિયાથી આગામી પેઢીમાં અલ્પ પોષણ અથવા તો એનિમિયાની ફરિયાદ હોતી નથી, પરંતુ તેનાથી વ્યક્તિની કુલ ઉત્પાદકતા પર ચોક્કસ નકારાત્મક અસર પડે છે. અધ્યયનથી જાણ થઈ છે કે પુરુષોમાં એનિમિયાનો પ્રભાવ લગભગ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હોય છે અને આંકડો બિહારમાં સૌથી વધુ 32.9% છે, જ્યારે મણિપુરમાં સૌથી ઓછો 9% છે. વર્ષ 2018માં ભારત સરકારે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત એનિમિયા મુક્ત ભારત કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેનો ઉદ્દેશ્ય બાળકો, ગર્ભવતી મહિલા અને પુરુષ તથા મહિલા વયસ્કમાં એનિમિયાની ઉણપને દૂર કરવાનો હતો. WHO અનુસાર એનિમિયા એવી સ્થિતિ છે જે લોહીમાં ઉપસ્થિત રક્તકણની સંખ્યામાં ઘટાડો કરે અને તેમાં ઓક્સિજન ભળવાની ક્ષમતામાં ઘટાડો કરે. આ શરીરના વિકાસને પણ પ્રભાવિત કરે છે. એવું મનાઈ રહ્યું છે કે એનિમિયા શરીરમાં આયર્નની ઉણપને કારણે થાય છે, જેથી આયર્નની દવાઓ તથા ફૂડ ફોર્ટિફિકેશન દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. હવે જોઈએ શીખ ધર્મગુરુ ગુરુ નાનક દેવજીની 550મી જન્મજયંતિ એટલે કે પ્રકાશ વર્ષની ઉજવણી પર. તો 12 નવેમ્બર 2019 રોજ ગુરુ નાનક દેવજીની 550મી જન્મજયંતિને પ્રકાશ પર્વના સ્વરૂપમાં મનાવવામાં આવે છે. ગુરુ નાનક દેવજીનો જન્મ 1469માં કારતક મહિનામાં પૂનમના દિવસે નાનકાના સાહેબ, જે હાલ પાકિસ્તાનમાં આવ્યું છે, તે સ્થળ પર થયો હતો. તેમણે સમાનતા અને ભાઈચારા પર આધારિત સમાજ અને મહિલાઓના સન્માનની જરૂરિયાત પર મહત્વ આપ્યું હતું. ગુરુ નાનક સાહેબ 10 શીખ ગુરુઓમાંથી પહેલા અને શીખ ધર્મના સંસ્થાપક હતા. ગુરુ નાનક દેવજી એક દાર્શનિક, સમાજ સુધારક, ચિંતક અને કવિ હતા. ગુરુ નાનક દેવજીએ વિશ્વને નામ જપો, કિરત કરો, વંડ છકોનો સંદેશ આપ્યો, જેનો અર્થ થાય છે ઈશ્વરના નામનો જય કરો, ઈમાનદારી અને મહેનતની સાથે પોતાની જવાબદારી નિભાવો તથા જે કંઈ પણ કમાણી કરો તે જરૂરિયાતમંદ લોકો સાથે વહેંચો. તેઓ એક આદર્શ વ્યક્તિ હતા જે એક સંતની જેમ રહ્યા અને સમગ્ર વિશ્વને કર્મનો સંદેશ આપ્યો. તેમણે ભક્તિના નિર્ગુણ રૂપને પણ સમર્થન આપ્યું. આ સિવાય તેમણે પોતાના અનુયાયીઓને એક સમુદાયમાં સંગઠિત કર્યા અને સામૂહિક પૂજા સંગત માટે ઘણા નિયમો બનાવ્યા છે. હવે જોઈએ હાથી પગા રોગ. તો હાલમાં કેન્દ્રીય અને સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 2021 સુધી હાથી પગાની નાબૂદી માટે કાર્યવાહી કરવા આહવાન નામની યોજનાનો પ્રારંભ કરાયો છે. નવી દિલ્હીમાં હાથીપગાની નાબૂદી માટે સંયુક્ત વિષય પર એક રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન થયું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં ઉત્પાદન થતા સંક્રામક રોગથી વિશ્વમાં લગભગ 1.5 બિલિયનથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ રોગ વિશે પણ થોડી જાણકારી મેળવી લઈએ. લસિકા ફાઇલેરિયાને સામાન્ય રીતે હાથીપગાના નામથી ઓળખવામાં આવે છે અને તે ઉષ્ણકટિબંધીય રોગ છે. તે એક વેક્ટર જનિત રોગ છે જે ફાઇલેરોડિડિયા પરિવારથી નીમેટોડ્સ રૂપમાં વર્ગીકૃત પરિજીવીઓના સંક્રમણને કારણે થાય છે. હાથીપગા રોગ દોરા જેવા આકારના નીચેના 3 પ્રકારના ફાઇલેરિયલ પરજીવીથી થાય છે, જેમાં પહેલું છે વુચેરેરિયા બેનક્રોફ્ટી, 90% કેસ આ પરિજીવીના હોય છે. બીજું છે બ્રુગિયા તિમોરી, રોગના પ્રસારનું કારણ તે બને. અને ત્રીજું છે બ્રુગિયા મલાય, હાથીપગાના રોગના પ્રસાર માટે પણ તે જવાબદાર છે. હાથીપગા રોગની નાબૂદી માટે સરકારે 2018માં હાથીપગા રોગની તીવ્ર નાબૂદી કાર્ય યોજનાની પહેલ શરૂ કરી હતી. ભારતમાં રોગની નાબૂદી માટે બીજી રણનીતિ પણ સ્વીકારાઈ છે. આ અંતર્ગત હાથીપગા નિરોધક 2 દવાઓનો પ્રયોગ, અંગ વિકૃતિ અને દિવ્યાંગતાની નાબૂદી સામેલ છે. કેન્દ્ર સરકારે 2019થી ટ્રિપલ ડ્રગ થેરાપીને ચરણબદ્ધ રૂપથી આગળ વધારવા પ્રયાસ કર્યો છે. WHO દ્વારા વર્ષ 2000માં હાથીપગા રોગની નાબૂદી માટે વૈશ્વિક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. 2012માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વર્ષ 2020 સુધી ઉષ્ણકટિબંધીય રોગની નાબૂદીનું લક્ષ્ય રાખ્યું હતું. GPELFનું મુખ્ય લક્ષ્ય બધા ક્ષેત્રમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલા ઉપચાર અને પ્રયાસો સુધી હાથીપગા રોગથી પીડિત વ્યક્તિઓની પહોંચ સ્થાપિત કરવા, તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાનું છે. હવે આગળ જોઈએ શોર્ટ ન્યૂઝ. નંબર 1, વિજ્ઞાન સમાગમ. હાલમાં જ વિશ્વના મુખ્ય મેગા વિજ્ઞાન પરિયોજનાઓને એકસાથે લાવી ભારતની વૈશ્વિક મેગા વિજ્ઞાન પ્રદર્શની વિજ્ઞાન સમાપનનું કોલકાતાના સાયન્સ સિટીમાં ઉદ્ઘાટન થયું. આ સમાગમ પ્રદર્શની મુંબઈ અને બેંગલુરુ પછી કોલકાતામાં 4 નવેમ્બરથી 31 ડિસેમ્બર 2019 સુધી આયોજિત થશે.
પરમાણુ ઉર્જા વિભાગ તથા વિજ્ઞાન મહોત્સવની શરૂઆત 2015થી કરાઈ હતી. તે દેશનું સૌથી મોટું વાર્ષિક વૈજ્ઞાનિક આયોજન બની ગયું છે. આ સિવાય સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ NCSM આ પ્રદર્શનીનું આયોજન કરવામાં ભાગીદાર બની છે. આ વિજ્ઞાન સમાગમનું પ્રાથમિક લક્ષ્ય યુવાઓને બાંડર રહસ્યો અને ક્રમિક વિકાસના વિભિન્ન બાબતોથી જાણકાર કરવાનું છે. વિજ્ઞાન સમાગમના છેલ્લા તબક્કા પછી તેનું આયોજન 21 જાન્યુઆરીથી 20 માર્ચ 2020 સુધી રાષ્ટ્રીય વિજ્ઞાન કેન્દ્રમાં થશે. ત્યારબાદ નવી દિલ્હીમાં એક સ્થાયી પ્રદર્શની બની જશે, જેની દેખભાળ રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ દ્વારા કરવામાં આવશે. આ સિવાય તેનો ઉદ્દેશ્ય યુવાઓને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવા માટે ઉત્સાહિત અને પ્રેરિત કરવાનો છે, જેથી તે રાષ્ટ્રની બૌદ્ધિક મૂડી અને વૃદ્ધિમાં યોગદાન આપી શકે. નંબર 2, ચવાંગકુટ મહોત્સવ. હાલમાં જ ભારતના ઉત્તર પૂર્વી રાજ્યોમાં ચવાંગકુટ મહોત્સવ પારંપરિક ઉલ્લાસ અને ઉત્સાહની સાથે મનાવવામાં આવ્યો. આ મહોત્સવ એંગ્લો કુકી યુદ્ધની સદીના વર્ષનું પ્રતીક છે. ચવાંગકુટ મહોત્સવ પાક કાપણીના ઉપલક્ષ્યમાં કુકી ચીન મિઝો સમુદાય દ્વારા મનાવવામાં આવે છે. આ દર વર્ષે મણિપુરમ, મિઝોરમ, અસમ તથા દેશના અન્ય ભાગોમાં પ્રચુર માત્રામાં પાકની ઉપજ માટે કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે આયોજિત થાય છે. મણિપુરમાં આ દિવસે રાજકીય રજા પણ હોય છે. મહોત્સવ દરમિયાન ચીન કુકી મિઝો આદિવાસી સમૂહ દ્વારા પારંપરિક સામાજિક કાર્યક્રમોનું પ્રદર્શન, પારંપરિક સંગીત અને ભોજન વગેરે કાર્યક્રમોનું આયોજન થાય છે. નંબર 3, ગોટી પ્રોલ્લુ. ગોટી પ્રોલ્લુ આંધ્રપ્રદેશની સ્વર્ણમુખી નદીની સહાયક નદીના જમણા કિનારા પર વસેલું સ્થળ છે. આ સ્થળ પર ખોદકામ કરવાથી એ જાણકારી મળી કે આ વિસ્તારમાં ઐતિહાસિક વેપાર કેન્દ્રના રૂપમાં ઉપયોગ થતો હતો. આર્કોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ત્યાં ખોદકામ કરાયું, જે તિરુપતિ અને નેલ્લોરથી 8 કિલોમીટર દૂર છે. આ જગ્યાએથી એએસઆઈને ઘણા પુરાવા મળ્યા, જેમ કે માનવ કદની ભગવાન વિષ્ણુની મૂર્તિ, ટેરાકોટા પ્રકારના માટીના વાસણો, અલગ અલગ આકારની ઈંટોના બનેલા સ્કલ્પચર, ટેરાકોટાની સ્ત્રીની આકૃતિ જેના બંને હાથ ઉપર ઉઠાવેલા છે. આ ઈંટોના આકાર સાત વાહન સમયમાં મળેલ કૃષ્ણા વેલી પાસેની ઈંટો જેવા છે, જે પરથી અંદાજો લગાવી શકાય કે આ ઈંટો ઈસવીસન પૂર્વે 2 સદીથી 1 સદીમાં બની હશે, એટલે લગભગ 2000 વર્ષ જૂની છે. આ ઉપરાંત આ સ્થળથી કોપર અને લેડના સિક્કા, લોખંડનો બનેલો ભાલો, પથ્થરના બનેલા સીલ, ટેરાકોટાના બનેલા મોતી અને કાનમાં પહેરવાના ઝુમકા પણ મળી આવ્યા છે. તેમજ અહીં એવા પ્રકારના વાસણ મળ્યા જેમાં પ્રવાહી વસ્તુ સંગ્રહિત કરી શકાય. આ સ્થળ સમુદ્રની ખૂબ નજીક હોવાથી વેપાર કેન્દ્ર હોવાનું પણ અનુમાન લગાવી શકાય છે. નંબર 4, ગ્લોબલ માઇક્રોસ્કોપ રિપોર્ટ. આ રિપોર્ટ ફિનાન્શિયલ ઇન્ક્લુઝનથી સંબંધિત છે. આ રિપોર્ટ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા બહાર પાડવામાં આવે છે. રિપોર્ટ પ્રથમ વખત 2007માં રજૂ થયો હતો. ફિનાન્શિયલ ઇન્ક્લુઝનની બાબતમાં વિભિન્ન દેશના પરફોર્મન્સ પરથી દેશોને રેન્કિંગ અપાય છે. મુખ્ય 4 પરિબળોના આધારે રિપોર્ટ તૈયાર કરાય છે, જેમાં પહેલું છે અલાવિંગ નોન બેંક ટુ ઇશ્યુ ઈ મની, બીજું છે પ્રેઝન્સ ઓફ ફિનાન્શિયલ સર્વિસ એજન્ટ, ત્રીજું છે પ્રપોર્શનેટ કસ્ટમર ડ્યુ ડિલિજન્સ અને ચોથું છે ઇફેક્ટિવ ફિનાન્શિયલ કન્ઝ્યુમર પ્રોટેક્શન. આ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન પર કોલંબિયા, પેરુ બીજા સ્થાન પર, ઉરુગ્વે ત્રીજું, મેક્સિકો ચોથું અને ભારતનું સ્થાન 5મું છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોનું 55મું સ્થાન છે. ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ એક પ્રાઇવેટ મેગેઝિનનું યુનિટ છે. આ યુનિટની સ્થાપના રિસર્ચ અને એનાલિસિસ ડિવિઝન દ્વારા 1946માં કરાઈ હતી. નંબર 5, દનાકિલ ડિપ્રેશન. નેચર, ઇકોલોજી એન્ડ ઇવોલ્યુશનમાં પ્રકાશિત એક સંશોધન મુજબ દનાકિલ પર સક્રિય અને સ્વાભાવિક રૂપથી ચાલતું જીવન સંભવ નથી. આ ઉત્તરી પૂર્વીય ઇથોપિયામાં આવેલું છે અને ત્યાં વિશ્વનું સૌથી ગરમ સ્થાન અને સાથે વિશ્વના સૌથી ઊંડા સ્થાનો પૈકી એક છે, જેની ઊંડાઈ સમુદ્ર તળથી 100 મીટર છે. આ રિફ્ટ ઘાટીની ઉત્તરી સપાટી પર આવેલ લાલ સાગર સાથે એક સક્રિય જ્વાળામુખી દ્વારા અલગ થયેલું સ્થળ છે. મેદાનનું નિર્માણ એક અંતઃસ્થળીય જળ એકમના બાષ્પીકરણને કારણે થયું. દનાકિલમાં પ્રવેશ થતું બધું પાણી બાષ્પીભવન થઈ જાય છે. અહીંયા જળનો કોઈ પ્રવાહ પ્રવાહિત થતો નથી. અહીં લગભગ 10 લાખ ટનથી વધુ મીઠાનું પ્રમાણ નોંધાયેલું છે. નંબર 6, ક્યાસાનૂર ફોરેસ્ટ રોગ. હાલમાં કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા મલનાદમાં વાંદરા માટે બનાવેલા પાર્કની વ્યવહાર્યતાને લઈ પર્યાવરણવિદોની વચ્ચે પ્રશ્ન થયો છે. અનુસાર એવા પાર્કથી ક્યાસાનૂર ફોરેસ્ટના સંક્રમણની સમસ્યા વધી શકે. ક્યાસાનૂર ફોરેસ્ટ રોગ વાયરસને કારણે ફેલાય છે, જે ફલેવી વાયરસના સમુદાયથી સંબંધિત છે. ક્યાસાનૂર વાયરસની ઓળખ 1957માં એક બીમાર વાંદરામાં કરાઈ હતી અને ત્યારબાદ તે દર વર્ષે લગભગ 400-500 માનવ સંક્રમણના કેસમાં સામે આવ્યો છે. KFDV કર્ણાટક રાજ્યમાં આવેલું છે. સંક્રમિત કૃતંક
વાંદરા, છછુંદર વગેરે કેએફડીબીના વાહકો છે. મનુષ્યમાં આ ટીકના કરડવા તથા સંક્રમિત જાનવરના સંપર્કમાં આવવાથી થઈ શકે. કેએફડીબી માટે કોઈ વિશિષ્ટ ઉપચાર નથી, જોકે વર્તમાનમાં તેના માટે રસીકરણની સુવિધા છે. નંબર 7, શિલ્પોત્સવ 2019. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા દિલ્હી બજારમાં શિલ્પોત્સવ 2019નું આયોજન થયું. શિલ્પોત્સવનો ઉદ્દેશ્ય સમાજના નબળા વર્ગોના શિલ્પીઓને પ્રોત્સાહિત કરવાનો હતો. આ મહોત્સવમાં શિલ્પ કારીગરોને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સર્વોચ્ચ નિગમો દ્વારા મદદ કરાઈ રહી છે. તેને સાથ આપતા મુખ્ય 5 એકમો છે, જેમાં સૌથી પહેલું છે રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ, બીજું રાષ્ટ્રીય દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ, ત્રીજું રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ નિગમ, ચોથું રાષ્ટ્રીય સફાઈ કર્મચારી નાણાં અને વિકાસ નિગમ અને અંતિમ અને 5મું નેશનલ ટ્રસ્ટ છે. મહોત્સવમાં સિલ્ક સાડીઓ, સીવડાવેલા વસ્ત્રો, માટીના ઉત્પાદનો, શણના ઉત્પાદનો, ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી શોલ, સંગેમરમરની કલાકૃતિ અને હાથ શાળ વગેરેના ઉત્પાદનો સામેલ હશે. નંબર 8, રાનોંગ બંદર. હાલમાં ભારત અને થાઇલેન્ડના રાનોંગ બંદર વચ્ચે આર્થિક સહયોગ માટેના કરારને મંજૂરી અપાઈ છે. ભારત અને થાઇલેન્ડ વચ્ચે નવા સમુદ્રી માર્ગને પ્રોત્સાહન આપવા માટે પોર્ટ ઓથોરિટી ઓફ થાઇલેન્ડ રાનોંગ પોર્ટને લોજિસ્ટિક ગેટવેના રૂપમાં વિકસિત કરી રહ્યું છે. તેની સાથે જ ભારત અને થાઇલેન્ડની વચ્ચે સમુદ્રી યાત્રાનો સમય 10 થી 15 દિવસથી ઘટી 7 દિવસ થઈ જશે. વર્તમાનમાં માલવાહક જહાજ મલેશિયાના રસ્તે થઈ કૃષ્ણાપટ્ટનમ બંદરને ચોનબુરીમાં ચબાંગ બંદર અને બેંકોક બંદર સુધીની યાત્રા કરે છે. આ સમુદ્રી માર્ગમાં વિકસિત થવાથી રાનોંગ બંદર ભારતીય વસ્તુઓ માટે મુખ્ય પ્રવેશ સ્થળ બનવાની ક્ષમતા રાખે છે. સમકાલીન સંદર્ભમાં ભારતની એક્ટ ઇસ્ટ નીતિનો થાઇલેન્ડની લુક વેસ્ટ નીતિ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે, જેથી બંને દેશોની વચ્ચે ઊંડો, મજબૂત અને બહુમુખી સંબંધ બની ગયો છે. થાઇલેન્ડના પશ્ચિમી તટ પર આવેલ બંદર અને ભારતના પૂર્વીય તટના બંદર જેવા કે ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ તથા કોલકાતાની વચ્ચે પ્રત્યક્ષ કનેક્ટિવિટીથી બંને દેશોની વચ્ચેના આર્થિક સંબંધો મજબૂત બનશે. નંબર 9, બુલબુલ વાવાઝોડું. હાલમાં જ ભારતીય મોસમ વિભાગે બંગાળની ખાડીમાં ઉત્પન્ન બુલબુલ વાવાઝોડા બાબતે ભારતીય રાજ્યો, પશ્ચિમ બંગાળ અને ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. પૂર્વી, મધ્ય અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી તથા ઉત્તરી અંદમાન સાગરમાં બની રહેલા દબાણ એક ભયંકર તોફાનમાં બદલ્યું હતું. આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ બાજુ વધી રહ્યું હતું. આ વાવાઝોડાનું નામ પાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યું છે. નંબર 10, ટાઈગર ટ્રાયમ્ફ. ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે પ્રથમ 30 સેવા યુદ્ધ અભ્યાસ ટાઈગર ટ્રાયમ્ફનું આયોજન 13 થી 21 નવેમ્બર 2019 સુધી થશે. તેનો ઉદ્દેશ્ય માનવીય મદદ અને આપત્તિ રાહત ઓપરેશન પર હશે. યુદ્ધાભ્યાસ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને કાકીનાડા તટ પર આયોજિત છે. આ યુદ્ધાભ્યાસમાં ભારત તરફથી લગભગ 1200 અને અમેરિકા તરફથી 500 સૈનિક ભાગ લઈ રહ્યા છે. આયોજન ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ એટલે કે IDS દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ અભ્યાસ જેવો બીજો 30 સેવા યુદ્ધાભ્યાસ અન્ય દેશની સાથે ભારત દ્વારા કરવામાં આવશે, જે પહેલાં ભારતે રશિયા સાથે 30 સેવા યુદ્ધાભ્યાસ ઇન્દ્રમાં ભાગ લીધો હતો. નંબર 11, ઓપરેશન માં. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન માના માધ્યમથી આ વર્ષે લગભગ 50 યુવકો આતંકી સંગઠનો છોડી સમાજની મુખ્ય વ્યવસ્થામાં સામેલ થયા છે. આ ઓપરેશન સેનાના ચિનાર કોર દ્વારા કરવામાં આવ્યું છે. એક પ્રકારનું માનવીય ઓપરેશન છે. ઓપરેશન અંતર્ગત ઘરમાંથી ગુમ થયેલા યુવાઓની જાણકારી મેળવી તેઓને ફરીથી તેના પરિવારો સાથે સંપર્ક કરાવી તેમને પાછા લઈ જવામાં આવે છે. નંબર 12, પ્લાયોસોર. હાલમાં પોલેન્ડમાં આવેલ સ્વેતો ક્રિજસ્કી પર્વતના ઉત્તરમાં પ્લાયોસોર સરીસૃપની અસ્થિઓના અવશેષ મળી આવ્યા. પ્લાયોસોર એક પ્રકારના વિશાળકાય માંસાહારી સરીસૃપ છે, જે લગભગ 150 મિલિયન વર્ષ પહેલાં મહાસાગરોમાં મળી આવ્યા હતા. તેમને સબઓર્ડર પ્લાયોસાઉરેડિયા વર્ગમાં રાખવામાં આવે છે. આ વર્ગના સભ્યોને પ્લાયોસોર કહેવાય છે. એવું માનવામાં આવે છે કે જુરાસિક કાળમાં સ્વેતો ક્રિજસ્કી પર્વત એક દ્વીપ સમૂહ હતો, જેની આસપાસ ગરમ લગુન અને છીછરા સમુદ્રી ક્ષેત્ર હતા. આ સમુદ્રી ક્ષેત્ર જીવાશ્મ વૈજ્ઞાનિકો દ્વારા શોધાયેલા સમુદ્રી સરીસૃપનું રહેઠાણ હતું. જે ક્ષેત્રમાં અવશેષોની શોધ કરાઈ તેને સમુદ્રી સરીસૃપોના જીવાશ્મોથી સમૃદ્ધ માનવામાં આવે છે. તેમને સમુદ્રી રાક્ષસની પણ સંજ્ઞા આપવામાં આવી છે. આ સરીસૃપોની મોટી ખોપડી તથા મોટા અને ધારદાર દાંત સાથે વિશાળ મુખ હોય છે. અને હવે જોઈએ ફાસ્ટ ન્યૂઝ. હાલમાં બેંગલુરુ ખાતે GES 2019ની 5મી આવૃત્તિનું કરાયું આયોજન. ગુજરાતના ભાવનગર જિલ્લાના પશ્ચિમમાં પ્રથમ CNG ટર્મિનલ બનાવવામાં માટે આપવામાં આવી મંજૂરી. ભારતના 10 તટીય રાજ્યોમાં સ્વચ્છ નિર્મલ તટ અભિયાન શરૂ કરાયું. ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામ પરથી માંકડની નવી પ્રજાતિનું નામ અપાયું. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને ઓર્ડર ઓફ ગ્રીન ક્રિસેન્ટ એવોર્ડથી કરાયા સન્માનિત.
નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સે 2 દિવસ માટે ભારતની યાત્રા પર આવ્યા. ભારતીય બોલર ચહલે માત્ર 34 T20 ઇન્ટરનેશનલ મેચમાં 50 વિકેટ લેવાનો સર્જો રેકોર્ડ. તેલના ભંડાર ધરાવતા ઈરાન દેશે દક્ષિણ ક્ષેત્રમાં 53 અરબ બેરલ નવા તેલ ભંડારાની શોધ કરી. તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ મેડિકલ ડિવાઇસ પાર્કની સ્થાપના કરાશે. ન્યાયમૂર્તિ સંજય કેરોલ બિહાર રાજ્ય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે નિયુક્ત કરાયા. ગાયનના ક્ષેત્ર સાથે સંકળાયેલા રમાકાંત ગુદેચાનું નિધન થયું. કેન્ટો મોમોતાએ ફુઝોઉ ચાઇના ઓપન ખિતાબ જીત્યો. પુનામાં સસ્ટેનેબલ વોટર મેનેજમેન્ટ કોન્ફરન્સનું થયું આયોજન. ગ્લોબલ માઇક્રોસોફ્ટ રિપોર્ટમાં ભારતનું 5મું સ્થાન હાલમાં આવ્યું. એલિફન્ટ બોન્ડ માટે સુરજીત એસ ભલ્લા સમિતિની કરાઈ રચના. ભારત અને રશિયા વચ્ચે નવેમ્બર મહિનામાં ઇન્દ્ર 2019નું કરવામાં આવશે આયોજન. 12 નવેમ્બરના રોજ ભારતમાં લોકસેવા પ્રસારણ દિવસની ઉજવણી. હાલમાં કે ઉલ્લાસ કરંતાને જ્યોર્જ સ્કાલર લાઇફ ટાઈમ અવોર્ડથી કરાયા સન્માનિત. પ્રદૂષણને કારણે દલ સરોવરને ઇકો સેન્સિટિવ ઝોન રૂપે જાહેર કરવામાં આવ્યું. તો આ સાથે કરંટ ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આવતા અઠવાડિયે. જોઈશું તમામ કરંટ અફેર્સના મહત્વપૂર્ણ મુદ્દા. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.